દૂધરાજની લડાઈમાં દૂધસાગર GCMMF ને દૂધસાગરના રામ રામ. મલ્ટી સ્ટેટની દિશામાં દૂધસાગર. મહેસાણા દૂધસાગર ડેરીને લઈ વકરી રહેલા વિવાદમાં જાણે આજે નવો વળાંક આવ્યો છે, જેણે સૌ કોઈને ચકિત કરી મૂક્યા છે. મહેસાણા ખાતે દૂધસાગરની સાધારણ સભા તો યોજાઈ, પરંતુ સરકારને જેનો ભય હતો તે જ થયું. દૂધસાગરે સરકાર સાથે છેડો ફાડી લીધો, એટલે કે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના બંધનમાંથી મુક્ત થઈ જશે અને મલ્ટી સ્ટેટ વેચાણ એક્ટમાં દાખલ થવા જઈ રહી છે, જેના માટે જ દૂધસાગર ડેરી દ્વારા આ ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હતી. પરંતુ દૂધસાગરે કેમ સરકાર સાથેથી છેડો ફાડી લીધો તે સવાલ પણ ચોક્કસથી અહીં થઈ રહ્યો છે. તો આપને જણાવી દઈએ કે ઘણા લાંબા સમયથી મહેસાણા દૂધસાગર ડેરીની ફરિયાદ છે કે મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકોને અન્યાય થઈ રહ્યો છે. ડેરીના કુલ દૂધ એકત્રીકરણના જથ્થા સામે દિલ્હીની બજારમાં દૂધનું વિતરણ કરવા દેવાતું નથી. હાલ દૂધસાગર દિલ્હીના બજારમાં રોજનું 7 લાખ લીટર દૂધનું વિતરણ કરી શકે છે, જ્યારે ડેરી રોજનું 25 લાખ લીટર દૂધનું એકત્રીકરણ કરે છે. પરંતુ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન વધુ દૂધના વિતરણની પરવાનગી નથી આપતું, જેના કારણે રોજના 18 લાખ લીટર દૂધનો પાવડર બનાવવો પડે છે, જેના કારણે હાલ મહેસાણા દૂધસાગર ડેરી પાસે 2000 કરોડ રૂપિયાના પાવડરનો ભરાવો થઈ ગયો છે. આમ ડેરી સતત નુકસાની જ વહોરી રહી છે. આવા તો અનેક કારણો છે જેને આગળ ધરી દૂધસાગર ડેરી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ લાગુ કરવા જઈ રહી છે, અને આ કાયદો લાગુ થઈ ગયા બાદ મહેસાણા દૂધસાગર ડેરી ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના બંધનમાંથી બહાર આવી જશે. આજે અમે જે ખાસ સાધારણ સભા બનાવી એમાં મુખ્ય એજન્ડા એ છે કે અમે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવમાં જવા માગીએ છીએ, જેથી કરીને દૂધ ઉત્પાદકોને સારો એવો નફો મળી શકે. અમે નીતિનભાઈને એટલું જ કહીશું કે અમે ગઈ વિધાનસભામાં એમને જે અમને વચન આપ્યું હતું કે અમે તમારી દૂધસાગર ડેરીને હંમેશા માટે મદદ કરીશું, પરંતુ તેનાથી એકદમ વિરુદ્ધ થયું છે. તેમને અમારી દૂધસાગર ડેરીને કોઈ પણ જાતનો એમને સહકાર આપ્યો નથી. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી દૂધસાગર અને રાજ્ય સરકાર વચ્ચે ખેંચતાણ તો ચાલી જ રહી હતી. સરકારને પહેલા જ ફણકારા વાગી ચૂક્યા હતા કે દૂધસાગર છેડો ફાડી શકે છે, ત્યારે જ તો નાયબ મુખ્યમંત્રીએ હારેલી બાજી બચાવવાના પ્રયાસ કર્યા હતા. જોકે સાધારણ સભામાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ નાયબ મુખ્યમંત્રીના નિવેદનમાં વળતો જવાબ પણ આપ્યો છે અને કહ્યું કે દૂધસાગરને પૈસા આપવા નથી અને વિપુલ ચૌધરી પાસે વસૂલાત કરવી છે. મને વ્યક્તિગત ન્યાય મળે અન્યાય મળે એ મારા નેતા નિર્ણય કરવાનો છે, મારે નથી કરવાનો. પણ દૂધસાગર ડેરીને અન્યાય થતો હોય એ બરાબર નથી. એને ફેડરેશન વતીથી અને સરકાર વતીથી સહકાર મળવો જોઈએ. 300 કરોડ રૂપિયા આપ્યા એવું નિવેદન સાંભળીએ છીએ અને બાજુમાં વિમલ ડેરીના અધ્યક્ષ ઊભા હોય તો આપણને એમ લાગે વિમલ ડેરીને આપ્યા છે, ભારત ડેરીને આપ્યા છે, કોને આપ્યા છે આ પૈસા? સહકારી ડેરી ઉદ્યોગને આપવાના છે. પરંતુ સવાલ એ પણ થાય કે દૂધસાગર મલ્ટી સ્ટેટ કોઓપરેટિવમાં સામેલ થાય તો શું ફાયદો થાય? તો આપને જણાવી દઈએ કે હાલ દિલ્હીના માર્કેટમાં દૈનિક 1 કરોડ લીટરનું દૂધનું માર્કેટ છે, અને જો દૂધસાગર મલ્ટી સ્ટેટમાં જાય તો માત્ર દિલ્હીમાં જ ડેરીના તમામ દૂધનું વિતરણ કરી શકે તેમ છે. એટલું જ નહીં, પરંતુ 6 મહિનાની અંદર ડેરી દેશના કોઈ પણ ખૂણે દૂધનું વેચાણ કરી શકે છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં મહેસાણા દૂધસાગર ડેરી ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે, પરંતુ હવે દૂધસાગર ડેરી માર્કેટિંગ ફેડરેશન સાથે છેડો ફાડવા તૈયાર છે, ત્યારે મહેસાણા દૂધસાગર ડેરીના આ પગલાની ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને પણ ખૂબ મોટી અસર થશે તેમાં કોઈ બેમત નથી. પરંતુ આ નિર્ણયથી પશુપાલકોને ભવિષ્યમાં ફાયદો પણ થઈ શકે છે તેમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે કમલેશ રાવલ અને જયંતિ ચૌધરી, VTV ન્યૂઝ, મહેસાણા.